વિદ્યાર્થી મિત્રો હું હિતેશ દેવ મોરારી તમારો ગુજરાતી વિષય લઈશ આજે ધોરણ નવ યુનિટ બે પરોપકારી મનુષ્યો પરોપકારી મનુષ્યોમાં એ પરોપકારી મનુષ્યો નામનું ગદ્ય છે વિદ્યાબેન નીલકંઠે લખેલું છે તો સર્વપ્રથમ આપણે વિદ્યાબેન નીલકંઠનો પરિચય પ્રાપ્ત કરીશું વિદ્યાબેન નીલકંઠનો જન્મ એક છ અઢારસો ને છોતેરમાં થયો હતો અને એમનું અવસાન સાત બાર ઓગણીસો ને અઠ્ઠાવનમાં થયું હતું વિદ્યાગોરી રમણભાઈ નીલકંઠનો જન્મ અમદાવાદમાં થયો હતો તેમનો જન્મ છે એ અમદાવાદમાં થયો હતો અને તેઓએ બી એ સુધીનું શિક્ષણ ગુજરાત કોલેજ અમદાવાદમાંથી પ્રાપ્ત કર્યું હતું તેમણે બી એ સુધીનું એટલે કે બેચલર ડિગ્રી ગેજ ગ્રેજ્યુએશનનું શિક્ષણ છે એ ગુજરાત કોલેજ અમદાવાદમાંથી પ્રાપ્ત કરેલું હતું ફોરમ ગૃહદીપિકા નારી કુંજ જ્ઞાન સુધા તેમના લેખન સંગ્રહો છે પ્રોફેસર ધોળો કેશવ કરવે ચરિત્ર એમણે લખેલું છે હાસ્ય મંદિરમાં તેમના હાસ્યલેખો છે સુહા સુધાસ હાસીની હિન્દુસ્તાનમાં સ્ત્રીઓનું સામાજિક સ્થાન એ તેમના અનુવાદના પુસ્તકો છે આ હતો વિદ્યાબેન નીલકંઠનો પરિચય ત્યાર પછી આપણે આ હાસ્ય નિબંધમાં પરોપકારી મનુષ્યોનો જે ભાવાર્થ છે એ ભાવાર્થ આપણે સમજીશું તો એ આ હાસ્ય નિબંધમાં પારકાની મુશ્કેલી જોઈને વણમાગી સલાહ આપનારા લોકોને કારણે સર્જાતી તકલીફોનું નર્મ મર્મ ગદ્યમાં નિરૂપણ છે આ એક હાસ્ય નિબંધ છે અને હાસ્ય નિબંધમાં પારકાની મુશ્કેલી જોઈ અને વર્ણવાગી સલાહ આપનારા જે લોકો છે અને એના કારણે સર્જાતી જે તકલીફો છે એનું માર્મિક વર્ણન અહીંયા આ ગદ્યમાં કરવામાં આવેલું છે દર્દીનું અને દર્દનું જે થવું હોય તે થાય પણ પોતે બતાવેલો ઉપાય જ ઉત્તમ છે અને તે કરવાથી રોગ તરત જ ભાગી જશે એવો દાવો અનેક ઓળખીતા વણ ઓળખીતા લોકો કરતા જ હોય છે બરાબર દર્દીનું ને દરદનું જે થવું હોય તે થાય પણ પોતા બતાવેલો ઉપાય છે એ જ ઉત્તમ છે બરાબર એવું કરવાથી રોગ તરત જ ભાગી જશે આવો દાવો અનેક ઓળખીતા અને વણ ઓળખીતા લોકો કરતા જ હોય છે તો એમાં અહીંયા પરોપકારી મનુષ્યોમાં એક લેખકને આંજળી થતી હોય છે અને એ આંજણી એટલે આંખની પાપણ ઉપર જે મૂળ આગળ થતી ફોડકી છે ફોડલી છે એની વાત અહીંયા કરવામાં આવી છે અને એના માટે જુદા જુદા અલગ 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 નુસખાઓ અપનાવવામાં આવે છે બરાબર એની વાત અહીંયા કરવામાં આવી છે અને એના દ્વારા હાસ્ય ઉત્પન્ન કરવામાં આવ્યું છે આવા લોકોની સલાહને અનુસરતા સર્જાતી વરવી સ્થિતિનું હાસ્યપૂર્ણ નિરૂપણ આ નિબંધના કેન્દ્રમાં છે બરાબર આવા લોકોની સલાહને અનુસરતા સર્જાતી જે વરવી સ્થિતિ છે એનું હાસ્યપૂર્ણ નિરૂપણ અહીંયા આ નિબંધમાં કેન્દ્ર સ્થાને કરવામાં આવેલું છે આંજણીના નિવારણ માટે અપાયેલી અનેક સલાહનું રસપ્રદ નિરૂપણ અહીં કરવામાં આવેલું છે આંજણી માટેના નિવારણ માટે અહીંયા અપાયેલી અનેક અનેક સલાહો છે એનું રસપ્રદ નિરૂપણ અહીંયા આ નિબંધમાં કરવામાં આવ્યું છે આ હાસ્ય નિબંધ દ્વારા માનવ સ્વભાવમાં રહેલી શિખામણ આપવાની વૃત્તિનો પરિચય મળે છે બરાબર આ હાસ્ય નિબંધ દ્વારા માનવ સ્વભાવમાં રહેલી શિખામણ આપવાની જે વૃત્તિ છે એનો પરિચય અહીંયા આપણને પ્રાપ્ત થાય છે આ હતું પરોપકારી મનુષ્ય હાસ્ય નિબંધનો ભાવાર્થ હવે આપણે એ ગદ્ય તરફ એ પાઠ તરફ આપણે જઈએ તો લેખક કહે છે કે મને એકવાર આંજણી થઈ હતી બે ત્રણ દિવસ મેં કાંઈ ઈલાજ કર્યો નહીં એમણે જાણ્યું કે મટી જશે એમાં શું ભારે દર્દ છે પરંતુ આંજળીએ બહુ પીડા કરવા માંડી એટલે અમારા ઘરના ડાક્ટર પાસે ગયો હવે લેખક કહે છે કે મને એકવાર આંજણી થઈ હતી હવે બે ત્રણ દિવસ મેં કાંઈ ઇલાજ કર્યો નહીં અને મટી જશે એમ માનેલું પણ ભારે દરદ થવા લાગ્યું એમાં બહુ પીડા થવા માંડી એટલે તેઓ ડોક્ટર પાસે જાય છે તેમણે કહ્યું એના પર કાંઈ લગાડવાની જરૂર નથી પાકે એટલે મારી પાસે આવજો હું નસ્તરથી ફોડીશ ડૉક્ટર કહે છે કે એના ઉપર કંઈ પણ લગાડવાની જરૂર નથી બરાબર પાકે આંજણી એટલે તમે મારી પાસે આવજો હું નસ્તરથી ફોડી નાખીશ નસ્તર એટલે વાટકાપ કરવાનું એક હથિયાર બરાબર એના દ્વારા હું તમને એ આંજણી ફોડી આપીશ એક થઈ છે તેમાં કંઈ ફિકર નહીં ફરી થશે તો પીવાની દવા હું લખી આપીશ બહુ પીડા થાય તો શેક કરજો બરાબર ડૉક્ટર કહે છે કે એક થઈ છે તેમાં કોઈ ફિકર કરવાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી ફરી થશે તો હું પીવાની દવા તમને લખી આપીશ અને બહુ પીડા થાય તો તમે શેક કરજો એના ઉપર ગરમ શેક કરજો એવી રીતે અહીંયા લેખકને આંજળી થાય છે અને લેખક છે એ ડૉક્ટર પાસે જાય છે હવે આગળ હું ઘેર આવ્યો ત્યારે અમારા કુટુંબના એક મિત્ર મને મળવા આવેલા તેમણે કહ્યું ભાઈ ક્યાં જઈ આવ્યા આ આંખે શું થયું છે મેં ઉત્તર દીધું આંજળી થઈ છે માટે ડૉક્ટર પાસે ગયો હતો હવે જેવા લેખક ઘેર જાય છે એટલે એમના એક કુટુંબના મિત્ર છે એમને મળવા આવેલા અને તેમણે કહ્યું ભાઈ તમે ક્યાં જઈ આવ્યા અને આ આંખે શું થયું છે એટલે લેખક ઉત્તર દે છે કે મને આંજણી થઈ છે ને હું ડૉક્ટર પાસે ગયો હતો પણ ડૉક્ટર કહે છે એને છેડશો નહીં એની કાંઈ દવા નથી બીજે થશે બીજી થશે તો પીવાની દવા આપીશ પરંતુ એવો જણાવે છે કે ડૉક્ટરનું એવું કહે છે કહેવું છે કે એને તમે છેડશો નહીં એની કાંઈ દવા નથી જો બીજી આંજણી થશે તો પીવા માટેની દવા આપીશ આટલું સાંભળતા અમારા મિત્ર કોધે ભરાઈ ગયા હરામખોરો ડૉક્ટર સરકાર ગાંસડા ભરીને મફતનો પગાર ખવડાવે છે વળી કહે છે કે એની કાંઈ દવા જ નથી ત્યારે એનો ભણતરમાં શું કૂળો મૂકવાનો છે અને કહે છે કે બીજી થાય ત્યારે આવજો અને એમના મિત્ર છે એ કોધા ક્રોધાવેશમાં આવી જાય છે અને કહે છે કે હરામખોરો છે એ ડૉક્ટરે સરકારને ગાંસડા ભરીને મફતનો પગાર ખવડાવે છે ડૉક્ટરને વળી કહે છે કે એની કોઈ દવા જ નથી ભણતરમાં શું પૂળો લાગ્યો પુળો લાગવો એટલે પૂળો મૂકો એટલે બાળી નાખવું નષ્ટ કરવું એનું ભણતર શું નષ્ટ કરી નાખવા સમાન છે કે તેઓ એમ કહે છે કે એની કોઈ દવા જ નથી તો એમના ભણતર અત્યાર સુધીનું એમનું ભણતર નષ્ટ જ ગયું એમ કહી શકાય અને કહે છે કે બીજી થાય ત્યારે આવજો અને વળી કહે છે કે બીજી આંધળી થાય ત્યારે આવજો બીજાની બીજીની વાત જુઓ ને એ ભાઈ સાહેબને ક્યાંથી પીવાની દવા લાવો કે એમના ગજવા ભરાય બીજી થાય એની તમે રાહ જુઓ વાટ જુઓ એટલે રાહ જુઓ ને એ ભાઈ સાહેબને ત્યાંથી તમે પીવાની દવા લાવો કે એમના ગજવા ભરાય એમાં દવા પીધે શું થાય તેમ પણ ભલા માણ તમે પણ ભલા માણસ છો એક હોડીનો ખર્ચ નથી તુવેરની દાળ ઘસીને ચોપડી દો એટલે નરમ પડી જશે બરાબર આ તો ડૉક્ટરોના ગજવા ભરવાની વાત છે બરાબર તમે પણ ભલા માણસ છો એ કોડીનો પણ ખર્ચ નથી સાવ મફતમાં દવા થાય એમ છે તમે તુવેરની દાળ છે એ ઘસીને ચોપડી દો એટલે તરત જ આંજણી છે એ નરમ પડી જશે મેં કહ્યું ડાક્ટર દવા આપવાની ના કહે છે અને તમે કહો છો કે એના ગજવા ભરાય દવા તો બજારની લાવવાની છે ને ડાક્ટર કહે છે તેથી લેખક કહે છે કે હું તો એવું કહું છું કે ડાક્ટર દવા આપવાની ના કહે છે તમે કહો છો એના ગજવા ભરાય એના ખીચાય ભરાય પણ દવા તો આપણે બહારથી લાવવાની છે એમાં વળી શું એના ગજવા ભરાય એમાં શું એના ખીચા ભરાય અમારા મિત્ર બોલ્યા તમે છેક ભોળા છો એ તો ગાંધી વેદનું સહિયારું વિલાયતના દવાવાળાઓએ ડાક્ટરોને પગાર આપે છે પગાર અને અહીંના વેચનાર કમિશન આપે છે બરાબર ગાંધીવેદનું સહિયારું એટલે કોઈને છેતરવા માટે બે વ્યક્તિઓનું ભેગા થવું બરાબર એટલે એ મિત્ર એમ બોલે છે કે તમે સાવ ભોળા છો એ બધા મળેલા હોય છે અને વિલાયતી દવાવાળા ડોક્ટરોને પણ પગાર આપે છે અને પગાર અને અહીંના વેચનારા કમિશન પણ એ લોકોને આપે છે એમાંથી કમિશન પણ એમને મળતું હોય છે મેં વધારે તકરાર કરી નહીં એટલામાં પોસ્ટમેન ટપાલ લઈને આવેલો હતો તે કહે છે આ સેટ ખરું કહે છે દાળ ચોપડજો સાહેબ પણ જરા ગરમ કરજો બરાબર એટલામાં પોસ્ટમેન આવે છે અને પોસ્ટમેન વળી બીજી જ સલાહ આપે છે કે આ સેટ ખરું કહે છે દાળ ચોપડજો પણ સાહેબ જે ગરમ કરીને ચોપડજો અમારા મિત્ર કહે અરે જોજો ગરમ ન કરશો આંજની ગરમીથી થાય છે માટી ઠંડી દવા લગાડજો અને એના મિત્ર છે વળી એક બીજી જ સલાહ આપે છે એવો કહે છે કે અરે જો જો તમે ગરમ ન કરશો આંજળી ગરમીથી જ થાય છે માટે ઠંડી દવા લગાડજો મેં કહ્યું બહુ સારું એટલે લેખક કહે છે કે બહુ સારું નોકર પાસે દાળ ઘસાવી પહેલી તો ઠંડી ચોપડી વળી સાંજે ફરી ઘસાવી ગરમ કરી ચોપડી લેખક કહે છે નોકર પાસે મેં દાળ ઘસાવી પહેલાં ઠંડી ચોપડી અને વળી સાંજે પાસી ગરમ કરી અને ચોપડી બીજે દાડે બજારમાં કાંઈ લેવા હું ગયો તો દુકાનદાર કહે સાહેબ આપને આંજની થઈ તો જવ ઘસી કાં ચોપડતા નથી મફતની દવા છે પણ જવ ઊભો ઘસવાનું ધ્યાનમાં રાખજો બરાબર બીજે દાડે જ્યારે લેખક છે એ બજારમાં જાય છે ત્યારે દુકાનદાર કહે છે કે સાહેબ તમને આંજણી થઈ હોય તો ઘઉં કે જઉં કેમ નથી ચોપડતા અને એ મફતની દવા છે પણ જવ છે કે ઊભો ઘસવાનું ધ્યાનમાં રાખજો ઊભો જઉં ઘસી અને ચોપડવાનું તેને ત્યાં કોઈ બીજા ગૃહસ્થ આવેલો હતો તે કહે ઊભો જઉં નહીં આડો મારો તો એવો અનુભવ છે તેમને ત્યાં વળી કોઈ બીજો ગૃહસ્થ આવેલો એ કહે છે કે જાઉં છે એ ઊભો નહીં પણ આડો મારો એવો અનુભવ છે મેં ઘરે જઈ એકવાર ઊભો જઉં ઘસીને બીજી વાર આડો ઘસી ચોપડવાનું તાર્યું એમાં આપણું શું જાય જેનાથી મટવાનું હશે તેનાથી મટશે લેખક કહે છે કે મેં ઘરે જઈ અને એકવાર ઊભો જઉં ઘસી અને બીજી વાર આડો જઉં ઘસી અને ચોપડવાનું ચાલુ કર્યું એમાં આપણું વળી શું જવાનું છે જેનાથી મટવાનું હશે તેનાથી મટી જશે દુકાનમાંથી નીકળ્યો તો એટલામાં પાડોશીની ચશ્માની દુકાનના માલિકે મને દીઠો કે મારી પાસે આવી કહે ભાઈ સાહેબ મારું કહ્યું માનો તો તમને આંજળી થઈ છે તે માટે એક ઝાંખા ગોગલ્સ લઈ જાઓ હું મારા સ્વાર્થ માટે નથી કહેતો જોઈએ તો ખપ થઈ રહે એટલી એટલે એ જોડ પાછી મોકલાવજો દુકાન આપની જ છે મેં ચશ્માની જોડ વેચાતી લઈ પહેરી દીધી બરાબર લેખક કહે છે કે દુકાનમાંથી નીકળ્યો એટલે પાડોશીના ચશ્માના માલિકે મને જોઈ જોઈ ગયા એટલે મને પાસે બોલાવીને કહ્યું કે ભાઈ સાહેબ તમને આંજળી થઈ છે તે માટે એક ઝાંખા ગૂગલ્સ તમે ખરીદો હું સ્વાર્થ માટે નથી કહેતો આપના ખપ માટે કહી રહ્યો છું આપણને તમને કદાચ સારું થઈ જાય તો એ જોડ છે એ મને પાછી મોકલજો અને મેં લેખક કહે છે કે ચશ્માની જોડ વેચેતી પહેરી લીધી આગળ ગેર અમારા ઘરનો જૂનો મુનિમ આવેલો હતો તેમણે પૂછ્યું ચશ્મા કેમ ગાલ્યા છે શેઠ આજની હકીકત જાણે જાણી તે કહે છે બધી વાત જવા દઈ કેસર ગોળી ચોપડો મારા બનેવી ના બનેવીને ભાણેજની ભાણેજને ફૂવાને થઈ હતી તે અમે તો એ ઈલાજ કર્યો હતો રામબાણ છે કડીકમાં મટી જશે બરાબર એમના ઘરે એક મુનિમ આવેલો તેમણે પૂછ્યું કે ચશ્મા કેમ પહેર્યા છે અને આંજળીની હકીકત જાણી અને તેઓ કહે છે કે બધી વાત જવા દઈ અને તમે કેસર ઘોળી અને ચોપડો મારા બનેવીના બનેવીને ભાણેજની ભાણેજને ફુવાને થઈ હતી અમે તો આ જ ઈલાજ કર્યો હતો અને એ રામબાણ ઈલાજ છે અને ઘડીકમાં આંજણી મટી જશે કેસર મંગાવી મેં લગાવ્યું અને લેખક કેસર મંગાવે છે અને કેસર મંગાવી અને લગાડે છે અજામત કરવા હજામ આવ્યો તે કહે સાહેબ આ આંજણી પર શું લગાડો છો સૌ કરતાં સિંદૂર મંગાવી દાબી દો તો તરત જ આંજણી દબાઈ જશે વળી હજામત છે એ હજામત કરવા માટે હજામ આવે છે તો કહે છે કે સાહેબ તમે આ આંજણી પર શું લગાડો છો સૌ કરતાં જો તમે સિંદૂર મંગાવીને લગાડો તો આંજણી તરત જ મટી જાય છે અને લેખક છે એ સિંદૂર પણ લગાવી અને જુવે છે ઓફિસમાં અમારી સાથે કામ કરનારામાં એક કહે ભાઈ હમણાં જ આંજણીના વાયરા છે તેથી થોડા દાહડા રહીને મટશે ઓફિસમાં અમારી સાથે કામ કરનારા એક ભાઈ છે એ કહે છે કે હમા હમણાં આંજણી છે એના વાયરાઓ ચાલી રહ્યા છે એટલે થોડા દિવસો પછી મટી જાય છે અહીં રજા લઈ એક દાડો ઓઢી પોઢીને ઘરે સૂઈ રહ્યો ને તે કરતાં કાંઈ કરવું જ હોય તો એક ટચુકો બતાવું તમે કોઈ વાંજણી સ્ત્રી જાણતા હો તો રાત પડે તેને ઘર જઈ બારણા ઠોકજો તે પૂછે કે કોણ તો કહેજો કે એ તો આવું આંજણી રાણી આજ મારા ઘરે ઘેરેને કાલ તારા તારે એમ કહી ચાલ્યા આવજો મારા સમ ટચકો અજમાવવા જેવો છે બરાબર અને ત્યાં વળી એ ભાઈ એક જુદો જ ટૂચકો આપે છે અને કહે છે કે કોઈ વાંજણી સ્ત્રી હોય તો જેને સંતાન ન હોય તેવી વાંજણી સ્ત્રી તો એ વાંજણી સ્ત્રીને ઘરે જઈ રાત્રે ઘરે જઈ અને બારણું ખખડાવજો અને તે પૂછે કોણ તો કહેજો કે એ તો હું આંજણી રાણી આજ મારે ઘેરને કાલ તારે એમ કહી ચાલ્યા આવજો એટલે આ ટૂચકાથી તમારી આંજણી છે એ મટી જશે આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો આંજળી માટેના અલગ અલગ નુસ્ખાઓ અપનાવી અને વણ વણમાગી સલાહ લોકો આપી રહ્યા છે આજે આજ જ પૂરતો અહીં સુધીનો આપણે અભ્યાસ કર્યો છે હવે આગળનો અભ્યાસ છે એ આવતા પીરિયડમાં આવતા લેક્ચરમાં કરીશું થેન્ક યુ વેરી મચ